મોડાસામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે અમૃતપુરા કંપા વિસ્તારમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે આપ ફાટતા પાંચસો વીઘા મગફળીના પાક પર પાણી ફરી વળ્યું બોર્ડની તરફ જવાનો રસ્તો પણ પાણીના વહેણમાં ધોવાઈ ગયો છે ગત ગઈકાલે પણ જિલ્લામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ હતો સૌથી વધુ મોડાસામાં અમૃતપુરા કંપામાં જાણે કે આફ ફાટ્યું ખેતરોમાં ભરાયેલ પાણીથી પાકને નુકસાન થયું બે અઢી કલાકમાં ચાર ઇંચ જેવો વરસાદ પડાયો છે અને અમારા કંપામાં પાંચસો વીઘાનું વાવેતર મગફળીનું કરેલું છે જે પાણી અતિશય વરસાદના કારણે પાણીનું બધું રોડ ઉપરથી છલકાઈ જવાના કારણે પાકને પણ નુકસાન થયું છે વત્તા રોડને પણ ધોવાણ થયું છે આજે અમારા કંપાનો વ્યવહાર મોડાસા જોડે અમારી જે કનેક્ટિવિટી છે એ પણ હાલમાં એકદમ કપાઈ ગઈ છે અને આજે પાણીનો નિકાલ વર્ષો જૂની કેનાલ હતી પાણીની એ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવી છે એના લીધે પાણી આજે જે વાંગામાં કોતરમાં નીકળી જતું હતું એ આજે બંધ થઈ ગયું છે અને રોડ બીજા જાય છે બીજા ખેડૂતોને બહુ નુકસાન થયું છે અરવલ્લી જિલ્લાના અમૃતપુરા કંપા વિસ્તારની અંદર ગઈકાલે સમય સાંજે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણીથી નુકસાન થવાની હાલ જે સામે આવ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે આપણે એ વિસ્તારમાં છીએ બોરડી કંપા જતો જે આ રસ્તો છે તે રસ્તો સંપૂર્ણ ધોવાઈ જતા હાલ જે મોડાસા તરફના વાહન વ્યવહારમાં વાહન ચાલકોને તકલીફ પડી રહી છે સાથે સાથે આ વિસ્તારની અંદર ખેડૂતોએ પાંચસો વીઘા જમીનની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું તે મગફળીના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે ખાસ કરીને મોટા પાયે મગફળીનું વાવેતર થયું હતું તેવામાં વાવેતર બાદ આજે વધુ પડતું વરસાદ પડવાને લઈને મગફળીના પાકમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હાલ સેવી રહ્યા છે સાથે સાથે આ રસ્તો પણ સત્વરે રિપેરિંગ થાય તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે વિપુલ ગુજરાત ફર્સ્ટ અરવલ્લી